સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાથ પર લેવાયેલા તમામ કામોને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. આચારસંહિતા લાગુ થવા પહેલા સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાથ પર લેવાયેલા તેમજ વધારાના કામો મળી તમામ કામો પર મંજૂરીની મોહર લગાવી દેવામાં આવી હતી. ખાસ કરીને રસ્તા, કાર્પેટ, કાર્પેટ જેવા જુદા જુદા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના કામો મળી કરોડો રૂપિયાના કામોને મંજૂરી કરી દેવામાં આવ્યા હતા. દિવાળી પૂર્વેની કોર્પોરેશનની આ છેલ્લી બેઠકની અંદર અને ખાસ કરીને જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં આચાર સંહિતાની સંભાવના હોય ત્યારે શહેરનો વિકાસ રૂંધાયની અને અવિરત ચાલે માટે માન્ય કમિશનરશ્રી દ્વારા આજે 34 જેટલા કામો સ્થાયી સમિતિની અંદર વધારાના કામ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. મને કહેતા આનંદ થાય છે કે આ દેશની સુરક્ષા અને સંરક્ષણને માટે અને બાહ્ય પરિબળોની સામે ઝઝૂમીને પણ આ દેશના પ્રજાજનોની સુરક્ષા માટે જે આપણા નવજવાનો છે કે જેઓ રાત દિવસ ખડે પગે ઊભા રહીને આ દેશની સરહદ ઉપર આપણું રક્ષણ કરે છે અને દુશ્મનોને મહાત કરવામાં પણ એમની અગ્રેસર ભૂમિકા રહી છે. આ સંજોગોમાં ક્યારેક આપણા જવાનો શહીદ પણ થતા હોય છે, એ વીર ગતિને પામતા હોય છે, પરંતુ આપણે માટે આ દેશને માટે જ્યારે શહીદી વર્તા હોય છે ત્યારે એમનું ગૌરવ જળવાય, એમની સ્મૃતિ તાજી રહે અને આ ગૌરવની ગાથાને આવનારી પેઢી પણ નજરઅંદાજ કરે. બ્યુરો રિપોર્ટ, સુરત.